Thank you.
સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેવડિયા ખાતે શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ એકતાનગર જિલ્લો નર્મદામાં ગણપતિ દાદાનું વિસર્જન રાખેલ છે. ગણેશ ચતુર્થીની સ્થાપના અમે ગયા શનિવારે 7 સપ્ટેમ્બરના રોજ પૂજા વિધિ સાથે કરેલ હતી. આ સમગ્ર વીક દરમિયાન અમે ગણેશ ચતુર્થીના પર્વના ભાગરૂપે યજ્ઞની પૂજાવિધિ પણ કરી હતી. ત્યારબાદ અમે મંત્ર શ્લોકની કોમ્પિટિશન રાખી હતી. એના પછીના દિવસે ગત બુધવારે અમે ચિત્ર સ્પર્ધા રાખી હતી, જે ગણપતિ દાદાના થીમ ઉપર હતી. અને ગઈકાલે પણ અમે ખૂબ જ સરસ રીતે ગરબાનું આયોજન કર્યું હતું, જેનો સૌ વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદપૂર્વક ભાગ લીધો હતો. આજ રોજ ગણેશ ચતુર્થીનું વિસર્જન હોવાથી અમે ખૂબ જ વિધિપૂર્વક ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ દાદાનું વિસર્જનનો કાર્યક્રમ રાખેલ છે, જે અંતર્ગત અમારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસના માનનીય અધ્યક્ષ ધર્મનંદન સ્વામીજી, કેપી સ્વામીજી, ઋષિકેશ ભગતજી, સંસ્થાના કેમ્પસના ડાયરેક્ટર શ્રી કુલદીપસિંહ ગોહિલ, તેમજ સૌ ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ મિત્રો અને સૌ વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે. આ ગણેશ ચતુર્થીના વિસર્જન નિમિત્તે અત્યારે મહાઆરતીનો પ્રોગ્રામ પણ રાખેલ છે, તો વિધિવત પૂજાવિધિ બાદ મહાઆરતી કરીને 56 ભોગની પ્રસાદી ગણપતિ દાદાને ધરાવવામાં આવશે. અને ત્યારબાદ ગરબાનું આયોજન રાખેલ છે, જે ગરબાની સાથે શોભાયાત્રા નીકાળીને ગણપતિ દાદાનું વિસર્જન નર્મદા નદીમાં કરવામાં આવશે. આ સમગ્ર આયોજન પાછળનો અમારો હેતુ કે અમારા સૌ વિદ્યાર્થી મિત્રોને શિક્ષણ અને સંસ્કારની સાથે સાથે તેમનામાં આધ્યાત્મિકતાનું સિંચન થાય અને આપણી ભારતીય સંસ્કૃતિનું તેઓ ગૌરવપૂર્ણ અનુભવ કરી શકે, તેમજ આધ્યાત્મિકતાના પંથે તેઓ આગળ વધે એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. અને આ સમગ્ર આયોજન દરમિયાન અમારા સૌ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ મહેનત કરીને તેમનો અગત્યનો ફાળો આપ્યો છે, તે બદલ અમે સૌ એમના આભારી છીએ.